ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राग्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ तेतरिस्मो श्लोक है। उक्त साधन संपन्न तत्वजिज्ञासुरात्मनः उपसीदे गुरुं प्राज्ञं यस्माद् बंध विमोक्षणम्। એટલે શંકરાચાર્ય જી આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેના સાધનોની વાત કરી રહ્યા છે અને એની અંદર ત્રણેક તબક્કામાં કહું, પહેલાં પહેલું તો આત્મજ્ઞાન માટે કહું કે થોડીક બૌદ્ધિક ક્ષમતા વગેરે પણ હોવી જોઈએ, અર્થાત જે શાસ્ત્રમાં કહેવાયું છે એમાંથી મહત્વની વસ્તુઓ શું છે, એનું તાત્પર્ય શેમાં છે, અને તાત્પર્ય વગરની વસ્તુ, તાત્પર્ય વગરની વસ્તુ એટલે જે સંદર્ભ ઉભો કરવા માટે કહેવામાં આવેલી હોય એવી વસ્તુ, જેમ કે ભાઈ ભગવદ્ગીતાનો ઉપદેશ છે જે ભગવાને આપ્યો એ ઉપદેશ પહેલાં એક ભૂમિકા રચાઈને આખી, જેમાં અર્જુનને શોક ઉત્પન્ન થયો, આવી રીતે મહાભારતના યુદ્ધની અંદર એણે સામે ગુરુ અને દ્રોણને જોયા, ભીષ્મને જોયા, બીજા બધાને જોયા અને એમાંથી એને શોક, આ બધી ભૂમિકા છે અને એટલે શોક માટે, શોકની નિવૃત્તિ માટે જે ઉપદેશ આપ્યો એ પહેલાં શોક કેવી રીતે ઉત્પન્ન થયો તો કહેવું પડે, અને માટે વાસ્તવની અંદર આ પ્રકારે ભૂમિકા જે છે એ પછી એમાં પછી બહુ અંદર પિષ્ટપેષણ ન કરે, પિષ્ટપેષણ ન કરે એટલે હવે આ કેવી રીતે, આ યુદ્ધ ક્યારે થયું હતું, કેટલા દિવસ ચાલ્યું અને એમાં આ 10મા દિવસે આ ભગવદ્ગીતાનો ઉપદેશ થયો જ્યારે ભીષ્મ શિવતે બાણશૈયા પર પડ્યા પછી, એટલે એ 10 દિવસ દરમિયાન શું શું થયું હતું અને એમાં પછી ચાલે 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 વર્ષો વર્ષો એની અંદર બધા વિતાવે આગળ, ખરેખર જે ઉપદેશ મહત્વની વસ્તુ છે શોક નિવૃત્તિ એ બહુ મહત્વની વસ્તુ છે, એ તાત્પર્ય છે, કારણ કે એ આ પેલું કંઈ કામ લાગવાનું નથી, હવે એ કેટલા વર્ષ પહેલાં યુદ્ધ થયું ને શું થયું ને એ વખતે અર્જુન ઊભો હતો કે બેઠો હતો ને આમ હતું ને આ બધી વસ્તુઓ મહત્વની નથી, ભગવાને ઉપદેશ આપ્યો તો એને એ આપણા જે વાક્યો બોલ્યા હતા કે આવી રીતે શ્લોકો બોલી બોલીને ઉપદેશ આપ્યો, આ બધી એટલે નાહકની ચર્ચાઓ, નાહકની વસ્તુમાં રસ લે અને જે મુખ્ય વસ્તુ છે તાત્પર્ય જે છે એને એને ધ્યાનમાં ના આવે, તો વાસ્તવની અંદર કહેવામાં આવ્યું કે ભાઈ એવી આવું પ્રકારની આવી ભૂમિકા વગેરે જે છે એને ભૂમિકા જ સમજવી, જે તાત્પર્યવાળી વસ્તુ છે એને તાત્પર્ય સમજવી, એવી ક્ષમતા હોવી જોઈએ મનની અંદર, અને જે પછી જે તાત્પર્યવાળી વસ્તુ છે એને પણ ગ્રહણ કરવાની ક્ષમતા જોઈએ, એને ગ્રહણ તો કરે એટલે એને સમજે, સમજે અને પછી એને ધારણ પણ કરી શકે, બંને હોવું જોઈએ, એટલે આ બધા ક્વોલિફિકેશન્સની પણ વાત કરવામાં આવી અને ત્યાર પછી આ બધા જનરલ ક્વોલિફિકેશન, બૌદ્ધિક દ્રષ્ટિએ આ બધી ક્વોલિફિકેશન એટલે અધિકારી જે છે આવો હોવો જોઈએ, આ એક પ્રકાર, પછી કહ્યું કે વાસ્તવમાં એ વ્યક્તિ જે છે એનામાં આવી સાધન ચતુષ્ય સંપત્તિ વગેરે પણ જોઈએ, અને પછી ત્રીજી વસ્તુ કહેવામાં આવી આગળ કે એ જે છે એ શાસ્ત્રનો અભ્યાસ વગેરે પણ એને કરવો જોઈએ, અર્થાત એમાં ભક્તિ હોવી જોઈએ, એમાં ભક્તિ આ પ્રકારે ભક્તિ બતાવવામાં આવી,
આત્માનુસંધાન અથવા આત્માના સ્વરૂપનું વિશ્લેષણ, હું કોણ છું એ સ્વરૂપનું વિશ્લેષણ કરવાની ક્ષમતા. એટલે વાસ્તવમાં શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરીને, આચાર્ય પાસેથી શ્રવણ કરીને એ આત્માનુસંધાન કરવાની, હે ને, આ સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ, એવું કહ્યું ને, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું, અર્થાત અહીંયા વિશ્લેષણ, હું વાસ્તવમાં સચ્ચિદાનંદ છું, કેવી રીતે હું સચ્ચિદાનંદ છું વગેરે, અને હું આ દેહ વગેરે, મન બુદ્ધિ વગેરે હું નથી. આ પ્રકારે સતત આ જે પોતાનું સ્વરૂપ છે એનું અનુસંધાન કરવાની વૃત્તિ, એવું એ પણ અધિકારી છે આવો, અને ભક્તિ કહેવામાં આવ્યું, અર્થાત આવી ભક્તિ ધરાવનાર. અને ચોથી પછી વસ્તુ કહેવામાં આવી કે આ આત્મનુસંધાન જે છે પોતાના સ્વરૂપનું વિશ્લેષણ સ્વતંત્ર રીતે ન જ કરવું જોઈએ, અને થઈ શકે પણ નહીં, અને એના માટે ગુરુ પાસે જવું જોઈએ. એટલે ચોથી વસ્તુ કઈ? ગુરુ ઉપસદન. એટલે અહીંયા 33મા શ્લોકમાં પણ એની જ ચર્ચા ચાલી રહી છે. ઉક્ત સાધન સંપન્ન તત્વજિજ્ઞાસુ આત્મન ઉપસીદેત ગુરુમ પ્રાજ્ઞમ યસ્માદ બંધ વિમોક્ષણમ. એટલે વાસ્તવમાં જે વ્યક્તિને આત્મજ્ઞાનમાં રસ છે, પોતાનું સ્વરૂપ જાણવામાં રસ છે, હું કોણ છું એ સત્ય જાણવામાં જેને રસ છે, જેને મોક્ષમાં રસ છે, ઉચ્ચ અથવા સંસાર નિવૃત્તિમાં રસ છે, એ વ્યક્તિએ ક્યાં જવું જોઈએ? પ્રાજ્ઞમ ગુરુ ઉપસિદેત, એણે આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવા જે પ્રાજ્ઞમ ગુરુ, અર્થાત જે આવા શાસ્ત્રનું જ્ઞાન પ્રદાન કરવાની ક્ષમતા છે અને અનિષ્ઠ પણ છે, આત્મનિષ્ઠ છે, એવા ગુરુમાં ઉપસિદે એમની પાસે જવું જોઈએ. એટલે અહીંયા કહેવાય પણ કોણે જવું જોઈએ? આત્મનઃ તત્વ જિજ્ઞાસુ. આત્મનઃ એટલે આત્માને જાણ, આત્માનું તત્વ જાણવાની જિજ્ઞાસા. આમ તો એવું કહ્યું, આત્માનું તત્વ એટલે શું? એટલે વાસ્તવમાં આ અહંકારના, આપણે તો અહંકાર માનીએ છીએ ને, હું સ્થૂળ દેહ છું, હું મનુષ્ય છું, આ છું, તે છું, એ બધું એ આત્મા જ કહી, એને જ આત્મા કહીએ છીએ આપણે તો. અને વાસ્તવમાં એ આત્માનું ખરેખર સત્ય તો હું સચ્ચિદાનંદ છું, બાકી બધું તો કેવળ વેશ છે, મિથ્યા છે. એટલે આત્માના તત્વની, આત્માની સત્યતા જાણવાની, આત્માનું સ્વરૂપ જાણવાની, અને આત્માનો સાર જાણવાની જે છે, આત્માનો સાર એટલે અહીંયા અહંકારનો સાર. એટલે એણે આવી રીતે ગુરુ પાસે જવું જોઈએ. એટલે આપણી પાસે બધો બહુ બાયોડેટા છે મોટો મારા વિશેનો, હું આ છું, આ છું, આ છું, મને આમાં રસ છે, મને આમાં રસ છે, હું મેં આમ કર્યું હતું, આમ કર્યું, શૈક્ષણિક રીતે હું આવો છું, પછી મેં આટલા વર્ષનો આ અનુભવ, ફલાણું ટીકણું, આ તે બધું, કેટલું બાયોડેટા તમે કહો તો પાના ભરી ભરી નાખે. એ મને તો, હું આને આત્મા કહું છું બસ, ભાઈ એ નથી. શાસ્ત્ર પાસે જઉં, ગુરુ પાસે જઉં તો તને ખબર પડે કે એનું તત્વ, એનું જે સાર જે છે એ તો સચ્ચિદાનંદ છે, એ જ તારું વાસ્તવિક સ્વરૂપ છે. અને એવી જિજ્ઞાસા રાખનાર જે છે એણે આવી રીતે ગુરુ પાસે જવું જોઈએ. એટલે જેમને જ્ઞાન પણ છે, પ્રાજ્ઞ એટલે આમ તો જ્ઞાની, પરંતુ જ્ઞાનીને આપણે જોઈશું હમણાં, જ્ઞાની જે છે ખરેખર જ્ઞાન પ્રદાન કરવા માટે સક્ષમ નથી હોતો. જ્ઞાની એ હોય અને સાથે સાથે એ જ્ઞાન પ્રદાન કરવાની કળા હોય, એટલે એ પોતે તો આત્મજ્ઞાની છે ચાલો, પણ અન્ય પણ આત્માના સ્વરૂપને જાણે એ પ્રકારે કહેવું, એ પ્રકારે એનો ઉપદેશ કરવો, એવી ક્ષમતા જોઈએ, એ અહીંયા ગણવું જોઈએ. અને એ બે વસ્તુ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી. ઉક્ત સાધન સંપન્ન, એટલે ઉક્ત એટલે પહેલાં જે કહેવાયા સાધનો, આ સાધન ચતુષ્ટય સંપત્તિ, આપેલી બૌદ્ધિક ક્ષમતા, અને આવી પ્રકારની ભક્તિ, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવાની વૃત્તિ, આ બધા જે ક્વોલિફિકેશન અમે કયા, ઉક્ત સાધન એ બધા, ઉક્ત એટલે પહેલાં કહેવાયા, તે સંપન્ન, એનાથી સંપન્ન થયેલો જે છે એણે ગુરુ પાસે જવું જોઈએ, એમ એવું બહુ સ્પષ્ટ કહે છે. હવે પ્રશ્ન ઊભો થશે એની અંદરથી, તો સ્વામીજી અમે તો કોઈ દિવસ આ તમે જે આટલા બધા બધા ક્વોલિફિકેશન કહી દીધા આટલા બધા, એમાંનું અમે તો એકે નથી ધરાવતા, તો પછી અમારે ક્લાસ ન જ ભરવા જોઈએ? આવો પ્રશ્ન થાય જ. એટલે બે પ્રશ્નો ઊભા થાય. એમાં પહેલો પ્રશ્ન આ છે કે દાખલા તરીકે વ્યક્તિ આવું સાધનો ધરાવતો નથી અને છતાંય વેદાંતનો અભ્યાસ કરી રહ્યો છે, તો મતલબ કે એ વ્યક્તિએ સાધન ચતુષ્ટય સંપન્ન વ્યક્તિ નથી, તો પછી એણે શું કરવું જોઈએ? એને દાખલા તરીકે ભણવાની ઈચ્છા થઈ, સમજો કે મોક્ષ પ્રાપ્તિ, મોક્ષનો એવી વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું તમે જીવનમાં જે શોધો છો એ તમે જ છો વગેરે વગેરે,
અને આવું જ્ઞાન પ્રાપ્ત કરનાર શોકમાંથી મુક્ત થઈ જાય, ભયમાંથી મુક્ત થઈ જાય, મર્યાદામાંથી મુક્ત થઈ જાય, બેચેનીમાંથી મુક્ત થઈ જાય. શરીરની બેચેની નહીં, સતત પોતાની પોતાની જાત સાથે એક બેચેની હોય છે, એટલે કમ્ફર્ટ નથી હોતું, સિવાય ખાલી સુખની ક્ષણોમાં ઊંઘી જાય ત્યારે, એ ત્યારે એને પોતાની જાત સાથે રહેવું ગમે, બસ ઊંઘમાં. પણ જેવો જાગે એટલે બેચેન જ રહેતો હોય, ઊંચો નીચો થયા કરતો, એટલે પોતાની જાત સાથે જે બેચેની અનુભવતો હોય એ એમાંથી મુક્ત થઈ જશે. આવું બધું જાણે એટલે એને થાય મારે જાણવું છે, પણ સામે પાસે સાધન ચતુષ્ટય સંપત્તિ ન હોય. અને તમે કહી દીધું કે જે સાધન ચતુષ્ટય સંપત્તિ હોય એણે જ આ ગુરુ પાસે જવું જોઈએ ને એને જ માટે એને જ લાભદાયી થાય વગેરે વગેરે, તો પછી ન હોય અમારી પાસે ને અમને ભણવાની ઈચ્છા થાય તો શું કરવાનું. એટલે આ એક પ્રકારના લોકો. અને મોક્ષમાં રસ હોય એટલે આ પ્રકારે, અને આ પ્રકારે વિવેક વૈરાગ્ય વગેરે ન હોય, એવું જ મોટે ભાગે વૈરાગ્યની વાત હોય. સામે જે બધું બહુ સરસ છે પણ અમે અમારામાં તો બહુ રાગ છે, અમને બધી બહુ વસ્તુમાં આસક્તિ છે, તો હવે શું કરવું, હવે અમારે તમે કહી દો આજે તમે આવતા શનિવારથી નહીં આવીએ, કારણ કે અમને આ ફાયદો ન થવાનો હોય તો પછી અમારા આઈને શું કરવા. તમે જ કહો છો કે આ બધા સાધન સંપત્તિથી ધરાવનાર વ્યક્તિ જ આને જવું જોઈએ ગુરુ પાસે વગેરે આમ તેમ. એટલે એની વે એટલે કહેવાનો આશય એ છે, આવો રસ ન પણ હોય. અને બીજો પણ પ્રશ્ન છે કે મોક્ષમાં જ રસ ના હોય છતાંય ગુરુ સ્વામીજી સ્વામીઓ પાસે જતા હોય છે લોકો, બે પ્રકારના લોકો હોય છે. એવું નથી હોતું બધા સ્વામીની આસપાસ ફરે બધા લોકોને બધાને મોક્ષમાં રસ હોય છે, એવું કંઈ હોતું નથી. એ બહુ થોડા લોકોનો રસ હોય છે, બાકી બધા લોકો તો એમ કે ભાઈ હવે ગમે છે સ્વામીજીની કંપની ગમે છે એવું કે, કારણ કે સ્વામી કોઈના માટે પેલો ભયરૂપ ના હોય ને. આપણને જે વ્યક્તિ ભયરૂપ હોય ત્યાંથી દૂર ભાગીએ આપણને, એટલે આપણે આપણા જીવનની અંદર એવી વ્યક્તિઓની આસપાસ ફરીએ કે જે આપણા જીવનમાં કોઈ ધમકી ભર્યા ના હોય, આપણે એમની હાજરીથી ભય અનુભવીએ, એવા લોકોની નજીક જ ન રહીએ. જ્યારે આ વ્યક્તિ તો કોઈને ખબર છે એમને કે સ્વામી કોઈનું બગાડશે ને કોઈનું કોઈને માટે ધમકીરૂપ નથી, ભયરૂપ નથી વગેરે, અને માટે એમને બી લોકો જતા હોય. કશો એવી મોક્ષ વોક્ષમાં કહે ખરા ઘણી વાર કે હવે અમને કે સ્વામી બહુ કંઈ ક્લાસમાં રસ નથી, પણ અમને ગમે છે તમારી સાથે વાત કરવી ગમે છે, આવું 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 સ્પષ્ટ પણ કહેનારા લોકો છે. એની વે તો શું કરવાનું. અને દાખલા તરીકે એટલે આ તો એક પ્રકારના લોકો, ચાલો એનો તો જવાબ પછી આપીશું. પણ આ કે અમને મોક્ષ પ્રાપ્તિમાં રસ છે ને આ ભણવામાં રસ છે પણ અમે તો વૈરાગ્ય નથી, આ નથી, તમે બધા કયા છે સાધનો, એવું અધિકારિત્વ અમે ધરાવતા નથી, તો ના ભણાય શું કરવાનું. એટલે આપણે કહેવું જોઈએ ભાઈ પહેલાં પહેલું કે આ જે બધા સાધનોની વાત કરવામાં આવી, બૌદ્ધિક સાધનો ને આ બધા વિવેક વૈરાગ્ય બધા સાધન ચતુષ્ટય સંપત્તિ અને સતત સ્વરૂપનું અનુસંધાન કરવાની વૃત્તિ ભક્તિ, આ બધી વસ્તુઓ પૂર્ણ માત્રામાં કોઈનામાં હોતી જ નથી. એ તો એક આદર્શ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, એક આદર્શ. જેમ મને યાદ છે કે વિજ્ઞાન આપણે ખાસ કરીને રસાયણશાસ્ત્રમાં એક નોબલ ગેસીસ આવતા હતા, આઈડિયલ ગેસીસ, અને એનું ઉમદા વાયુ એવું ગુજરાતીમાં નામ પણ આપેલું ઉમદા વાયુ. એટલે આ નોબલ ગેસીસ એટલે કે જે બિલકુલ આઈડિયલ, કોઈ પ્રકારનો ઉપદ્રવ ન મચાવે એવા. બીજા બધા જે છે એ તો બીજા બધા રસાયણો એકબીજા પર અસર કરે, આ તો કશું એના પર અસર ન કરી શકે અથવા એ કશાને અસર ન કરી શકે એવા પાંચ કે છ, મને લાગે છે આવર્ત કોષ્ટકની અંદર પીરિયોડિક ટેબલમાં આવા પાંચ છ નોબલ ગેસીસ બતાવેલા, નોબલ એકદમ નોબલ. પણ એમનું ખરેખર અસ્તિત્વ જ નથી. એટલે કહેવાનો આશય એવો છે કે એવી રીતે આવા આ આદર્શ રજૂ કરવામાં આવ્યો, નોબલ આવી વ્યક્તિ હોય એને નોબલ વ્યક્તિ કહેવાય, ઉમદા વ્યક્તિ, જેમાં બધું વિવેક વૈરાગ્ય શમ દમ ઉપરમ તિતિક્ષા બધું પૂર્ણ માત્રામાં, બૌદ્ધિક સંપત્તિ પણ પૂર્ણ માત્રામાં, વિશ્લેષણ કરવાનું તાત્પર્ય ગ્રહણ પૂર્ણ માત્રામાં, ધારણ કરવાની ક્ષમતા પૂર્ણ માત્રામાં, સતત સ્વસ્વરૂપનું અનુસંધાન કરવાની વૃત્તિ ને આહા આવી ભક્તિ, મતલબ બધું પૂર્ણ માત્રામાં, આવું કોઈ છે જ નહીં. આ તો આ એક આઈડિયલ પરિસ્થિતિ રજૂ કરવામાં આવી, અને માટે એનો આધાર લઈને આપણે એવું ન નક્કી કરી દેવું જોઈએ કે આવું ન હોય તો માટે ભણાય નહીં. અને પણ ઉપનિષદમાં જ બતાવ્યું એટલે તો કહે છે, ઉપનિષદમાં એક આ
આદર્શ રજૂ કરવામાં આવે, જેમ કે નારદજી હોય કે નચિકેતા હોય, નારદજીને ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં રજૂ કરવામાં આવે એવી રીતે, અને નચિકેતા જે છે એને ત્યાં કઠોપનિષદમાં રજૂ કરવામાં આવે. એટલે મતલબ ભણવું જોઈએ કે નહીં, એટલે આપણે કહીએ છીએ કે ભાઈ ભણવું જોઈએ, પણ તમે તો કહો છો કે આવું ભણો, આ મતલબ આ બધું આવી સંપત્તિ આવી અધિકારી તો હોય એને જ ફાયદો થાય એને જ, તો પછી અમને તો આવું બધું ધરાવતા નથી, ફાયદો થાય કે ના થાય એ પહેલાં કહો, પછી અમે ક્લાસ ભરી. એટલે આ પ્રશ્ન આવ્યો છે. એટલે આપણે જાણવું જોઈએ કે આ ભણવાના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ બંને આપણા નજરમાં હોવા જોઈએ. ભણવાના પ્લસ પોઈન્ટ અને આ માઇનસ પોઈન્ટ, એટલે મતલબ કે આવું ભણો, આવું અધિકારીત્વ ન હોય અને ભણો તો પણ ફાયદો કેવી રીતે થાય એ જોવું જોઈએ, અને અધિકારીત્વ ન હોય ને ભણો તો ફાયદો કયા પ્રકારનો ફાયદો ન થાય અથવા ગેરફાયદો થાય એ પણ જોઈ લો, બંને જોઈ લો, તો પછી તમને ખ્યાલ આવી જશે કે આપણે ભણવું કે ન ભણવું. એટલે પહેલાં પહેલું તો વેદાંત શાસ્ત્રનું અધ્યયન ક્યારેય નકામું જતું નથી, આ મનમાં ગોઠવી દો. એનો હંમેશા ફાયદા જ વધારે રહેલા છે. અને દાખલા તરીકે ક્લાસમાં આવનારી વ્યક્તિ હોય એને સહેજ પણ સમજણ નથી પડતી, પણ એ ચાલુ જ રાખે છે ક્લાસ કોઈક કારણસર, એના પુણ્ય અને પ્રતાપને કે જે કારણસર, તો પણ એ વ્યક્તિને એક તો મોટો ફાયદો થાય છે, બેઠા બેઠા કોઈ પરસેવો પાડ્યા વગર એ કમાણી કરે છે. શેની કમાણી કરે છે? પુણ્યની કમાણી કરે છે. કારણ કે અહીંયા જે કંઈ શાસ્ત્રના વાક્યો છે છેવટે એ બધા ઋષિના જ વાક્યો છે, અને માટે ઋષિના વાક્યો જે છે એને સાંભળવું એ પણ એક મોટું એક મોટી તક છે, અને માટે એ ઋષિના વાક્યો જે છે એનું શ્રવણ કરવા માત્રથી એને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને આ વસ્તુ ભગવાન 18મા અધ્યાયમાં બહુ સરસ રીતે કહી, પ્રાપ્તનું યાદ પુણ્ય કર્મણા, એટલે સોપી મુક્ત અશુભાન લોકાન શૃણુયાદ અપિયો ન રહ સોપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્તુયાદ પુણ્ય કર્મણા વગેરે વગેરે. એટલે શૃણુયાદ અપી યો ન રહ, યહ ન રહ શૃણુયાત અપી, એને સમજણ નથી પડતી પણ કેવળ સાંભળે જ છે, સહ અપી એવી વ્યક્તિ પણ અશુભાન લોકાન મુક્ત, અશુભ લોક અર્થાત પાપ વગેરેમાંથી મુક્ત, એટલે કે પુણ્ય વગેરેની પ્રાપ્તિ કરે. પણ અશુભમાં લોકમાંથી મુક્ત થાય છે એને પુણ્ય કેવી રીતે કહો છો તમે? એ તો પાપની અસરને કારણે મળતું હોય ને, અને પાપમાંથી મુક્ત થાય છે, પણ પુણ્ય ઉત્પન્ન થાય છે એવું ક્યાં કહ્યું? તરત એમાં જ કહ્યું પ્રાપ્તનું યાદ પુણ્ય કર્મ નામ, એટલે આવું આ પુણ્ય કર્મ જે છે આ શ્રવણ વગેરે કરવું એને પ્રાપ્તનું યાદ એને પ્રાપ્ત કરે તો એ આ રીતે વાસ્તવમાં. અને એ પુણ્યકર્મ છે એવું ક્યાં કહ્યું છે? પણ કે આ શ્રવણ કરવું એ પુણ્યકર્મ ક્યાં કહ્યું છે? એમાં જ તો કહ્યું શૃણુયાદ અપીઓ નરા, જે વ્યક્તિ એને સાંભળશે. એની એટલે પહેલો ફાયદો તો આપણે જોઈ લીધો, પ્લસ પોઈન્ટ. બીજું, દાખલા તરીકે આપણને મોક્ષમાં રસ નથી તો પણ આપણે આ સાંભળવાથી જીવનની અંદર શેને પ્રાધાન્ય આપવું જોઈએ એટલી તો સમજ પડે છે, જરૂર પડે. એટલે આપણા જીવનમાં જે તે અત્યારે જે પણ આપણું ધ્યેય હોય, મોક્ષ તો આપણે ધ્યેય નથી માનતા, માની લઈએ, જે પણ અત્યારે આપણું ધ્યેય છે એ ધ્યેયની પ્રાપ્તિના જે સાધનો છે, અને એ બધા સાધનોની વિશે અને ધ્યેય વિશે બધા વિશે સ્પષ્ટ સમજ આપણાની અંદર આવે છે. એટલે આમ સામાન્ય રીતે તમે જુઓ તો એમ મનુષ્ય છે ને એક પેલી ઘરેડમાં જ ચાલતો હોય છે, એક ઘરે લગભગ મોટા એક કોઈક જ આવી રીતે એ પેલા બધા જે રસ્તે જઈ રહ્યા હોય, આખો સંઘ જે રસ્તે જતો હોય અંબાજી, બધા એ જ રસ્તો પકડે, કોઈ બીજો રસ્તો થોડો પકડે. એટલે બધા જગત જીવનની અંદર બધા મનુષ્ય રીતે લગભગ આ રીતે જ કરતા હોય છે. પહેલાં ભણે બસ કોલેજમાં, આ તે બધે ભણે સ્કૂલમાં કોલેજમાં ભણે, પછી નોકરી શોધે, જેવી નોકરી મળી નથી કે લગ્ન કરે, લગ્ન કરે બાળકો, અને પછી બાળકોના અભ્યાસની વાત આવે, અને પછી એ લોકોને મોટા કરે એ રીતે, પછી એમને લગ્ન માટે દોડાદોડ કરે, એમની નોકરી માટે દોડાદોડ કરે, અને બસ આ જ, પછી એમના તો બાળકો આવે એમને આખો દિવસ રમાડ્યા કરે, અને આ બધા આ જ, આ એના સિવાય બીજું કંઈ એમને સૂઝે જ નહીં. આ પ્રકારનું યાંત્રિક કેમ કેમ આવું, તમે આ રીતે કેમ જીવો છો? બધા એ રીતે જ જીવે છે ને સ્વામી, બધા જે રીતે જીવે એ રીતે આપણે જીવવાનું હોય. તમારે જે તમે કરો છો એ બધું, આ તો બધું બહુ એબનોર્મલ વસ્તુઓ છે, આવું બધું ના થાય કોઈ દિવસ. નોર્મલ જીવન જીવો એમ કે નોર્મલ,
એટલે તમે એબનોર્મલ છો, ગાંડાઓની કોટી કોટીના છો, એમ એમનો કહેવાનો આશય છે. નોર્મલ જીવન જીવ. નોર્મલ એટલે શું? કે આગળ વ્યક્તિ જે રસ્તે ગઈ છે, ભલે ને આગળ જતાં ખાડા પડશે તો પછી હું એ પડી લઈશ, એમાં વાંધો નથી, પણ અત્યારે મારે એ જ રસ્તે જવું છે. પેલો ગયો એની પહેલાં હું તો જોઈ રહ્યો છું, કોઈ જાય છે એની પહેલાં હું જોઈ રહ્યો છું, મતલબ કે આ જ રસ્તે જવું જોઈએ ને. બધા આ રસ્તે કેમ જતા હોય? નહીં તો બધા આ રસ્તે જતા હોય તો પછી એ જ રસ્તે આપણો પસંદ કરવો જોઈએ ને, પછી હેરાન થવું એના કરતાં. એટલે આ રીતે કહેવાનો આશય એવો છે કે જીવનમાં ધ્યેય વિશે આપણને થોડીક આ બધું સાંભળ્યું હોય ને તો થોડી સ્પષ્ટતા આવે કે ભાઈ શેના માટે આપણે આ જીવન આપ્યું છે આપણને. આ બધું આ ખાઈ પીને આ પ્રકારે લગ્નને આ ને નોકરીને આ બસ આ જ કરવા માટે છે કે બાળકોનો ઉછેર કરવો, કે પછી આ બધા પાછળ કંઈ બીજું ન કરવાનું કહેવાનું નથી આવતું. આ બધા પાછળ શું ધ્યેય છે? આ બધા કર્તવ્ય કર્મ કરીને શું મળે, એનાથી શું પ્રાપ્ત થાય, એના પછી આગળ કંઈ બીજું ધ્યેય છે કે નહીં? આ બધું સાધન અને સાધ્ય વિશે ટોટલી આપણને સ્પષ્ટતા પ્રાપ્ત થાય, ભલે ને મોક્ષમાં રસ ન હોય તો ન હોય. આ બીજો ફાયદો. ત્રીજો ફાયદો છે કે વેદાંત શ્રવણ કરવાથી જ, વેદાંતનું શ્રવણ કરવાથી જ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય છે. રખે માનતા કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીને પછી વેદાંતમાં પ્રવેશ કરવો જોઈએ. વેદાંતનું શ્રવણ કરતા રહેવા માત્રથી જ સાધન ચતુષ્ટય સંપત્તિ જે છે એ પ્રાપ્ત થાય છે. આપણામાં વૈરાગ્ય બહુ ન હોય તો વૈરાગ્ય પણ પ્રાપ્ત થાય, વિવેક કરવાની ક્ષમતા આવે વગેરે બધું જ. એટલે શ્રદ્ધા આપણી જેમ આ બધું ભણતા જઈએ ને, તમે જોશો ત્યારે તમે પહેલવેલા આવ્યા હશો ત્યારે આ બધું સાંભળીને ત્યારે તમને ગમ્યું તો હશે, પણ એમ એવું એટલું બધું એટલે એવી શ્રદ્ધા નહીં કે ના ના આ જ કરવું છે આ જ કરવું છે એવું નહોતું. ચાલો આજ પણ સાંભળીએ સારું છે. પછી ધીરે ધીરે તો સમજાવવા માંડ્યું કે આ તો આ બધું સ્પષ્ટ થવા માંડ્યું, એમ તમારી શ્રદ્ધા હવે એટલી બધી વધી ગઈ કે તમને આના સિવાય બીજું કંઈ ગમે નહીં. હવે એવું થઈ ગયું નહીં કે પછી આ શાસ્ત્રે તમારે કંઈક ભૂરકી નાખી છે, તમે તમારા જીવનમાં વિચાર કરતા થઈ ગયા અને તમને સમજાયું કે આ જ વસ્તુ સત્ય છે. અને હવે તો એટલે કહેવાનો આશય સાધન ચતુષ્ટયમાં સંપત્તિમાં જે શ્રદ્ધા વગેરેની વાત કરવામાં આવી છે, શાસ્ત્ર શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા, આચાર્ય શ્રદ્ધા, અરે મતલબ કે ઈશ્વર શ્રદ્ધા વગેરે, આ બધું ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું હોય અને બતાવે કે કેવી રીતે ઈશ્વર તમારા જીવનમાં વણાયેલો છે, તો ઈશ્વરની શ્રદ્ધા પહેલાં હતી એના કરતાં અનેક ગણી વધે. આચાર્યમાં શ્રદ્ધા પહેલાં હતી એના કરતાં અનેક ગણી વધે. આવી રીતે શાસ્ત્રમાં શ્રદ્ધા પહેલાં હતી એના કરતાં અનેક ગણી વધે. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિમાં જે શ્રદ્ધા, કે એ શ્રદ્ધા પણ શેના કારણે વધી? આ વેદાંતનો અભ્યાસ કરતાં કરતાં. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ જેટલી પણ હોય પણ આ અભ્યાસ કરવો જોઈએ, ફાયદો જ થાય છે એ કહેવાનો આશય છે. અને આ લે આ ત્રીજો વસ્તુ. અને ચોથું કશું જ ના ફાયદો ગણીએ આપણે, પેલો એ ના ગણીએ, સાધન ચતુષ્ટય સંપત્તિ એ ના ગણીએ, ને સાધન સાધ્ય વિશેની સ્પષ્ટતારૂપી ફાયદો એ ના ગણીએ, અને પુણ્ય કર્મને અમે તો સમજી નથી માનતા કે આવું કે પુણ્ય વગેરે ઉત્પન્ન થાય, ચાલો એ પણ નહીં, તો તમારે ક્લાસમાં બેસવું જોઈએ. શેના માટે? કારણ કે ઊંઘવા માટે. કારણ કે છે ને રાત્રે ઊંઘ નથી આવતી, આપણે ગોળીઓ લઈએ તો ઊંઘ આવે, નહીં તો નથી ઊંઘ આવતી, પણ ક્લાસમાં આવીએ છીએ ને 5 જ મિનિટમાં ઊંઘ આવવા મળે છે. એટલે એ બતાવે છે કે આ ક્લાસ કેટલી સરસ, કેટલું એટલીસ્ટ તમને એકદમ રિલેક્સ તો કરી જ દે છે. રાત્રે તમને ઊંઘ નથી આવતી કારણ કે અનેક પ્રકારનો અજંપો છે, અજંપાને લીધે જ ઊંઘ ના આવે, નહીં તો શા માટે ઊંઘ ના આવે? એટલે અજંપો છોડી શકતા નથી. પણ અહીંયા આ તો આ ક્લાસ જે એવો છે કે તમારો અજંપો છોડાવી દે. એક બેન કેનેડાથી આવેલા અને એ ભાઈ સ્વામીને મળવું હશે એટલે આ, અને ક્લાસ પૂરો થયા પછી આમ તો આવવું જોઈએ, પણ ભલે ભૂલમાં એ કે વહેલા આવી ગયા, એ કોઈક બીજા બહેનની સાથે આવેલા અને બંને જણા ક્લાસમાં પછી બેઠા. પેલા બેન તો આમે સાધક જ હતા એટલે એ તો ભણ એમ એ તો ક્લાસમાં ધ્યાન આપતા હતા. આ બેને 5 જ મિનિટમાં દિવાલને અડીને એમણે ખુરશી મૂકેલી હતી અને 5 જ મિનિટમાં એમણે એ દિવાલ પર માથું ઢાળી દીધું અને ઘસ ઘસાટ 40 મિનિટ ઊંઘ્યા. અને પછી ક્લાસ પૂરો થયો એટલે જાગ્યા અને આવીને સ્વામીને કહે છે કે સ્વામીજી આપનો ખૂબ આભાર. કેમ? તો કે હું કેટલા છેલ્લા આવી છું કેનેડાથી ત્યારથી હજુ સુધી મને બહુ ઊંઘ નથી આવી, આજે પહેલી વાર આટલી સરસ ઊંઘ આવે, એટલે છેવટે આ ફાયદો હોય તો થાય તો ખરો છે. એટલે ક્લાસમાં જવાના ફાયદા અને છેવટે ઊંઘની ગોળી લેવાથી બચી જવાય એટલે એને ફ્રેશ થઈ જઈએ, આટલું તો થાય. ચાલો એની એ પણ આ ચારમાંથી મહત્ત્વનો ફાયદો છે કે સાધન ચતુષ્ટય સંપત્તિ જેટલી હોય. તમે માનો છો કે નથી, તમારામાં તો નથી, ચાલો માની લઈએ છીએ, પરંતુ આ એમાં વધારો કરવો હોય તમારે તો વેદાંત શ્રવણ કરવું જોઈએ. આ પ્લસ પોઈન્ટ. અને
શ્રવણના ફાયદા શું છે એ કહ્યું. પછી કેટલાક નેગેટિવ પોઈન્ટ્સ પણ છે પણ જાણવું છે કે આપણે દાખલા તરીકે પૂરેપૂરા અધિકારી ન હોઈએ તો આ વેદાંત શાસ્ત્રનું શ્રવણ વગેરે કરતા હોઈએ તો એનો જે મુખ્ય ફાયદો જીવન મુક્તિ પ્રાપ્ત થઈ વગેરે એ ન થાય. પરંતુ ન થાય ને તો એ અવાંતર ફળ તો મળે જ છે, પરંતુ અવાંતર ફળ બધા બહુ કયા છે, કોઈ કહે છે સ્વર્ગ મળે ને કોઈ કહે કે એટલે આ રીતે સારામાં સારો લોક પ્રાપ્ત થાય ને વગેરે. કારણ કે આ બધું શાસ્ત્ર તો બધું ઈશ્વર સંબંધી વસ્તુઓ છે, ઋષિઓની વાણી છે અને એનું સેવન સતત કર્યું હોય એને લીધે છેવટે આ બધું આપણે એવું નથી બોલતા કારણ કે આપણે લોકોને આવું પ્રોમિસ આપીને કોઈ ભરમાવતા નથી, પરંતુ વેદની વાણી ઈશ્વરની વાણી જ છે અને ઋષિઓની વાણી છે જે કહોતે છેવટે ઋષિઓએ ઈશ્વર સાથે તાદાત્મ્ય કર્યું હોય ત્યારે જ આ બધું દર્શન કરી શકે છે. એની એટલે પણ છતાંય મુખ્ય ફાયદો જે છે જીવન મુક્તિ અર્થાત શોકમાંથી મુક્તિ વગેરે એ ફાયદો ન થાય જો પૂરેપૂરો આપણે સાધન ચતુષ્ટ સંપત્તિ ધરાવતા ન હોઈએ. એટલે આ નેગેટિવ પોઈન્ટ થયો. પછી બીજો મુદ્દો છે એ જ્યારે આ આપણે બહુ અધિકારી ન હોય એના વેદાંતનું શ્રવણ કરીએ ને પછી એમાં પેલું આ જીવન મુક્ત પુરુષનું વર્ણન આવે અને બતાવે કે જ્ઞાની પુરુષ તો છેવટે આ ધર્મ અધર્મ વર્ણાશ્રમ ધર્મ સર્વ કર્તવ્ય કર્મ બધામાંથી મુક્ત બની ગયો છે અને માટે અને તેથી એના માટે કોઈ વિધિ નિષેધ જ નથી. એના માટે કોઈ આ કરવું ને તે ન કરવું એવું છે જ નહીં. એ મુક્ત છે એટલે મુક્ત છે. મુક્તિ એટલે શું? એ ગમે તે કરે તો એને પાપે ન લાગે ને એમને કશું સારું કરે તો એને પુણ્ય કશું જ નહીં. તો આ તો બહુ સારું. એટલે જ્ઞાની જે છે એટલે મતલબ પૂજાઓ વગેરે ન કરે, જપ ન કરે, ફરાણો ન કરે, આ બધું આપણી રિલિજિયસ પ્રેક્ટિસ, તો પણ એને કોઈ પાપ ન લાગે. એટલે હું સાંભળીએ ને કે આ જ્ઞાની પુરુષ આ બધામાંથી મુક્ત બની ગયો, પુણ્ય પાપમાંથી મુક્ત બની ગયો, એટલે આપણા મનની અંદર કીડો સળવાળે ખરો. પણ શું કે હું વેદાંતનું શ્રવણ કરું છું ને ખરેખર આ ધર્મ અધર્મ વગેરે વસ્તુઓ છે, પુણ્ય પાપ છે વગેરે, તો ખરેખર તો એનાથી જ પર બનવાનું છે. માટે આ પુણ્યકર્મ છે, જપ કરવો પુણ્યકર્મ છે, પૂજા કરવી જપ પુણ્યકર્મ છે, તીર્થયાત્રા કરવી પુણ્યકર્મ છે, કંઈ વ્રત તપ વગેરે કરવું બીજું એ પુણ્યકર્મ છે, આ બધા કશાની જરૂરત નથી. બસ આ બધી કોઈ આની કોઈ જરૂરિયાત જ નથી. ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરો, આ બધું તો મિથ્યા છે. આ ધર્મ ધર્મ તો આ બધું મિથ્યા જ છે અને માટે એ બધું છોડો. આમે છોડવું હતું અને આ તો આપણે શ્રવણ કરવા ગયા અને ખબર પડી કે જગત જ મિથ્યા છે, ધર્મ મિથ્યા, અધર્મ મિથ્યા અને આ ઈશ્વર તો અમારું સ્વરૂપ જ છે, માટે અન્ય રૂપમાં એને પૂજવું એ પણ મિથ્યા, અન્ય રૂપ જ મિથ્યા છે ભગવાનનું, તો આમ ને તેમ ને આવું બધું સાંભળે ને એટલે આપણે અધિકારી ન હોઈએ ને અને આપણે એ જ્ઞાની પુરુષની જેમ છોડી બેસી જઈએ બધું અને એમાં બહુ મોટું નુકસાન થઈ જાય, બહુ મોટું નુકસાન. એટલે આપણે આપણી જાતને જ્ઞાની માની લઈએ કે અથવા જ્ઞાની ન માનીએ તો કે આ બધું છેવટે તો મિથ્યા જ છે, છેવટે તો આ બધું છોડવાનું જ છે. જો છેવટે છોડવાનું હોય તો અત્યારથી જ કેમ ના છોડીએ છેવટે? પણ કયો છેવટ? કયો છેવટ? જ્યારે ભાઈ તને એ છેવટ આવવાનું જ નથી. તું જ્ઞાન પ્રાપ્ત કરીશ ને તો છેવટ આવશે જ નહીં, એ તો તું ચાલુ રાખીશ. હા, એમાં કોઈ છેવટ આવશે જ નહીં. અત્યારે તું છેવટ છેવટ કરું છ કારણ કે તારે કરવું નથી આ બધું. એટલે વાસ્તવની અંદર આ જ્ઞાની પુરુષને માટે આવું શાસ્ત્રએ નિયંત્રણ હટાવી દીધું, લોકડાઉન હટાવી દીધું વિધિ નિષેધનું. પરંતુ વાસ્તવમાં જાણવું જોઈએ કે જ્ઞાની હવે બધું નિયંત્રણ એના પરનું હટાવી દઈશું તો પણ એનું આચરણ ધર્મને અનુરૂપ જ રહેવાનું છે. કારણ કે ધાર્મિક આચરણ કરતાં કરતાં તો એને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ અને જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી પણ એ વસ્તુ ચાલુ જ રહેવાની છે. જ્યારે લાગે કે આ વ્યક્તિ હવે એકદમ સન્માર્ગે છે ત્યારે મા બાપે એના પરનું નિયંત્રણ છોડી દેતા હોય છે કે હવે નિયંત્રણની જરૂર જ નથી કારણ કે સન્માર્ગ જ છે બિલકુલ. ત્યારે પછી હવે એને બહુ એવી સલાહ આપી કે એને માટે એને પ્રવૃત્ત કશું જરૂર જ નથી, કોઈ પ્રકારના નિયંત્રણની જરૂર નથી. એ જ્યાં ગયો હોય કે ત્યાં પણ એમને ખબર છે કે એ જ્યાં ગયો ત્યાં વ્યવસ્થિત જગ્યાએ ગયો હોય અને યોગ્ય સમયે પાછો ફરશે, આ તે બધું જે પણ. એટલે કોઈ પ્રકારના નિયંત્રણ ત્યાં જ મુકાય જ્યારે લાગે કે આ વ્યક્તિ અધાર્મિક આચરણ કરી શકશે ત્યારે આપણે નિયંત્રણ કરીએ, નહીં તો ન કરીએ. જ્યારે આ વ્યક્તિ તો ધર્મનું આચરણ કરતાં કરતાં છેવટે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને માટે એવી વ્યક્તિ માટે શાસ્ત્ર વિધિ નિષેધ નથી રાખતું. પરંતુ આ આપણા પ્રભુ જે છે અંદર સાંભળવા ગયા
અને આવી બધી જ્ઞાનીની ચર્ચા સાંભળે અને ત્યારે પછી એમને થાય કે જાણે જ્ઞાન આ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આ બધી વસ્તુ કરવાની જરૂર નથી, અને એને કારણે બહુ ગુમાવાનું થાય. ભગવાને કહ્યું ન બુદ્ધિવેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ. એટલા માટે વેદાંતના જે આચાર્ય હોય છે એ બહુ સ્પષ્ટ હોય છે, એટલે આ બીજા સાધકો આ બધું પૂજા જપ તપ છોડી ન દે એટલા માટે પોતે પણ એ વસ્તુ સતત ચાલુ રાખે છે, ચાલુ રાખે બધું છેક સુધી ચાલુ રાખીએ તો એમનું જીવન છે ત્યાં સુધી. આ બધી તમે જુઓ, આપણા બધા શંકરાચાર્ય જે છે મહાન જ્ઞાની લોકો છે, પરંતુ દિવસમાં બબ્બે વાર પૂજાઓ કરે છે, મોટી લાંબી પૂજા. ભલે ને બધા લોકો બહુ વેઇટ કરતા હોય બહાર તો બેસે, એ પૂજા કરતા હોય તો કે ઊભા નથી જાય, બે કલાક થાય અમે બેઠેલા છીએ. આ શંકરાચાર્યજી મળવા ગયા અને એ પૂજામાં હતા, 3 કલાક એ પૂજા પતી ત્યાર પછી બહાર આવ્યા અને મળ્યા. કોઈ ઉચાટ નહીં આવી રીતના કે ભાઈ આવી ગયા છે બધા લોકો, બહુ લોકો બહાર બેઠા હતા એમની રાહ જોઈ, મતલબ મળવા માટે, પગે લાગવા માટે, કશું જ નહીં. પૂજા કરતા હતા તો 3 ઇલાબોરેટ પૂજા, આરામથી પૂજા કરી પ્રેમથી. અને એવું ને એવું બીજા શૃંગેરીના આચાર્ય ને એ રીતે જ જોયા છે. અને બધા શંકરાચાર્ય એમના દિવસની પ્રવૃત્તિનો અડધો ભાગ તો બધી પૂજાઓમાં જાય છે. એક તો પહેલાં દંડની પૂજા કરવાની હોય, દંડ એની સ્પેશિયલ વિધિ હોય છે, એને ધર્મદંડ કહે છે, જે દંડ ધારણ કરે એની એ પૂજા હોય પાછી. અને એ સિવાય એમને જે જે બધી ચંદ્રમૌલીશ્વર ભગવાન એમને લિંગ આપવામાં આવ્યું છે દરેકને, એ પૂર્વથી જ ક્યારથી કે આચાર્યના શંકરાચાર્યજીના સમયથી જે લિંગ આપવામાં આવ્યું છે ને પ્રત્યેક શંકરાચાર્ય એની પૂજા કરતો હોય છે. એનીવે ભલે અને એ પૂજાથી કે પોતાને કંઈ ફાયદો નહીં, સમાજનો સંકલ્પ હોય છે એની અંદર, એમના જ કલ્યાણનો સંકલ્પ હોય છે, પણ છોડે નહીં. કારણ કે સમાજની વચ્ચે રહે છે તો પછી એ યોગ્ય ઉદાહરણ બેસાડવું જોઈએ, તો ન કરે બધું ચાલે એમ છે, એમને કોઈ એમને પાપ લાગે એમ નથી, પરંતુ છતાં ચાલુ રાખે. તમે જંગલમાં જ્ઞાન પ્રાપ્ત કરીને જંગલમાં જતા રહ્યો તો વન વસ્ત્ર આ બધું પૂજા જપ તપનું જ નહીં, વસ્ત્રનો ત્યાગ કરીને રહોતો હોય કોઈ તમને પૂછનાર નથી, અવધૂત બનીને રહોતો એમ. પરંતુ સમાજમાં રહેતા હો તો પછી આ બધી જ વસ્તુ અંગીકાર કરવી જોઈએ. અને માટે વાસ્તવની અંદર આ જ્ઞાની પુરુષ એટલે આવી સાધન ચતુષ્ટિ સંપત્તિ ધરાવતું ન હોય ને એ વ્યક્તિ આ બધું શ્રવણ કરે ને ત્યારે ઘણીવાર આવો ઉલટો અર્થ લઈ લે કે આ બધી વસ્તુઓની જરૂર નથી, મિથ્યા છે, આ તો શું પેલા રમકડા રમે છે, આવું બધું કંઈક જાત જાતનું બોલતા હોય છે. એટલે પણ ભગવાનની પૂજા વગેરે કરતા હોય ને પ્રસાદ ધરાવતા હોય તો કે આ બધા દેવી દેવલા રૂપી આ બધા જે રમકડા છે એની સાથે રમવાનું છોડો, એટલે એ બધું આવું વિચિત્ર વસ્તુ મનમાં લઈને જે સાધન ખરેખર એનું અનુષ્ઠાન કરવાનું છે એ જ ન કરે, કારણ કે પરિપક્વ નથી. સાધન ચતુષ્ય સંપત્તિ ન હોય ને ઘણીવાર શ્રવણ કરે તો આવું વિચિત્ર અર્થ લઈને બેસે છે, અને એનો ગેરફાયદો થવાનો છે. પણ આચાર્ય તો હંમેશા એ ધ્યાન રાખે, એને માટે સમાજમાં રહેતા હોય તો આ બધું જ કોઈને પૂજા તરફ વાળે, કોઈને જપ તરફ વાળે, ને જેની જેવી જરૂરિયાત છે એમના મનમાં આવી જાય કે આને શેની જરૂરિયાત છે એને અનુરૂપ એને એ સાધનમાં એને પ્રવૃત્ત કરે, ને એ કેવી રીતે પ્રવૃત્ત કરે, સલાહ ના આપે, પોતે આવું વાર તહેવારે બધી પૂજાઓ આ તે બધું થતું હોય તે પોતે જ એની અંદર ઇન્વોલ્વ થાય અને એ રીતે બતાવે કે આ બધી વસ્તુની આવશ્યકતા છે. એટલે આ રીતે આ ત્રીજો મતલબ આ નેગેટિવ પોઈન્ટ છે. પછી આગળ પ્રશ્ન આવ્યો, શંકરાચાર્યજી કહ્યું કે ભાઈ આપણે આ પ્રકારના સાધનો પ્રાપ્ત કરવા જોઈએ, સાધન ચતુર્થ સંપત્તિ પણ કેવી રીતે પ્રાપ્ત કરવી જોઈએ, અને માટે એના સંદર્ભમાં કહેવામાં આ તો આપણે સમજવાની વસ્તુ છે, કર્મયોગ અને ઉપાસના જે છે એના દ્વારા સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય છે. અને કર્મયોગનો અર્થ તો કર્યો કે આપણા જીવનને એક પ્રકારની ઉપાસ આ પ્રકારનું એક આરાધના બનાવી દેવી, બસ ઈશ્વરનું સતત એની અંદર હાથ જો અને ઈશ્વરને સમર્પણ કરવાની ભાવના હોવી. અને પંચમહાયજ્ઞ એ આરાધના છે જીવનમાં, પંચમહાયજ્ઞ જે છે આપણે ઘણી વાર વાત કરેલી છે, બીજું કશું ન ખબર પડે તો આટલું તો કરવું જોઈએ, પંચમહાયજ્ઞ કરવા જોઈએ, જેમાં દેવયજ્ઞ એટલે દેવ પૂજન રોજે રોજ કરવું, બ્રહ્મયજ્ઞ એટલે શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવું, અને આપણને આવડતું હોય કંઈક તો એ અન્યને શીખવવું, અથવા શાસ્ત્રનું અધ્યયન થઈ રહ્યું હોય એવી એવા એવા સા એવી
સંસ્થાઓને મદદરૂપ થવું જે અને ત્યાર પછી ભૂતયજ્ઞ એટલે મનુષ્ય સિવાય બીજા જે પ્રાણીઓ પક્ષીઓ છે એને કંઈક પ્રદાન કરવું રોજેરોજ નથી, ઘણા લોકો ચણ નાખતા તે. પછી નૃયજ્ઞ, કોઈ મનુષ્ય હોય બીજા એને મદદરૂપ થવું. અને પિતૃયજ્ઞ, આપણા માતા પિતા હોય તો એને એની સેવા કરવી, ન હોય તો પિતૃ શ્રાદ્ધના દિવસો આવે ત્યારે એમને તર્પણ, મતલબ કે આ શ્રાદ્ધ વગેરે કરવું. આ રીતે પિતૃઓને યાદ કરવા કોઈકને કોઈ કારણસર, પિતૃઓ માટે થઈને કશું ક્યાંક કરવું એ પણ થાય, પિતૃઓ માટે થઈને ક્યાંક બીજી મદદરૂપ થવું એવું પણ થઈ શકે. એટલે આ રીતે આ પંચ પિતૃઓના નિમિત્તે, એટલે આ રીતે પંચ મહાયજ્ઞ રોજ કરી એ આપણા જીવનની આરાધના છે, એ જ કર્મયોગ કહેવાય. અને એમાં કારણ કે આપણે આ જગતને પાંચ ભાગમાં વહેંચ્યું, જગતને પાંચમા ભાગમાં વહેંચ્યું એટલે ભૂત એટલે કે આ બધા પ્રાણીઓ, મનુષ્યો, ઋષિઓ અને શાસ્ત્ર મતલબ, અને પિતૃઓ અને ઈશ્વર. અને ખરેખર તો જગત ઈશ્વર જ છે, અને માટે કંઈ પણ કરીએ જગત માટે, કોઈ મનુષ્ય માટે, કોઈ પશુ પક્ષી માટે કે કંઈ પણ કરીએ છીએ, બટ ઈશ્વર માટે જ કરીએ છીએ, કારણ કે ઈશ્વર જ એ રૂપ લઈને બેઠો છે ત્યાં. અને માટે વાસ્તવની અંદર આ રીતે ઈશ્વરની આરાધના બનાવી દેવી. અને પછી ધ્યાન પણ એ બહુ મહત્વની વસ્તુ છે. શેના માટે ચર્ચા કરીએ છીએ? કર્મયોગની ઉપાસનાની આ સાધન ચતુર્ષય સંપત્તિ ન હોય અને પ્રાપ્ત કરવાની એવી ઈચ્છા થઈ, આટલું સાંભળ્યું નેગેટિવ ને પોઝિટિવ પોઈન્ટ, તો હવે આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તો શું કરવું, કયા સાધનો, તો એની ચર્ચા કરીએ છીએ. એટલે વાસ્તવમાં આ રીતે અને અષ્ટાંગ યોગ પણ, અર્થાત યોગના અમુક જે પાસા છે બહુ સરસ છે, અને એ વસ્તુને અપનાવી જોઈએ જેથી આપણી વ્યક્તિત્વ સુગ્રથિત બને, બધું વિખરાઈ ન જાય. અત્યારે આપણું શારીરિક વ્યક્તિત્વ અને માન બૌદ્ધિક વ્યક્તિત્વ અને માનસિક આપણી લાગણીશીલ વ્યક્તિત્વ જે છે એમાં બહુ બધું એકબીજાની સાથે કોઈ મનમેળ નથી, એમાં મનમેળ ઊભો થાય. અને આ રીતે આ કર્મયોગનું ઉપાસના આ બધા આને ધાર્મિક જીવન કહેવાય. આ ધાર્મિક જીવન છે એ કર્મયોગ અને ઉપાસના. એટલે તમને કયું પ્રમાણે દેવતાનું ધ્યાન, આવું ધાર્મિક જીવન ન છોડવું જોઈએ. ઇવન જ્ઞાની પુરુષો પણ નથી છોડતા. કેમ? જેથી કરીને બીજા એનું અનુકરણ ન કરે. ચાલો પછી આગળનો શ્લોક. શ્રોત્રિયો વૃજિનો કામ અતો યો બ્રહ્મવિત્તમઃ બ્રહ્મણ્યુપરત શાંતઃ નિરીંદન ઇવાનલઃ અહૈતુક દયા સિંધુ બંધુરાનમતાં સતાં. શ્રોત્રિયો વગેરે વગેરે, અવૃજિનઃ વગેરે જે કહેવામાં આવ્યું, શ્રોત્રમાં હવે એક એક આજે જ્ઞાની પુરુષ જે છે એના અથવા જે ગુરુ છે, ગુરુ પાસે જવાનું છે ને વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તો એ ગુરુ કેવા હોવા જોઈએ એ બતાવે છે એમની રિક્વાયરમેન્ટ. પહેલાં આ બધી સાધન ચતુષ્ય સંપત્તિના, બૌદ્ધિક સંપત્તિના બધી જે વાત કરી એ શિષ્યના માટે કરી કે શિષ્ય આવો હોવું જોઈએ. હવે તો જેણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ આવા હોવા જોઈએ. હવે જે જ્ઞાન પ્રદાન કરવાના છે એ કેવા હોવા જોઈએ, એમના ક્વોલિફિકેશન કેવા હોવા જોઈએ એની વાત કરે છે બંને પક્ષની. તો ઘણીવાર આપણને તો થાય કે આ બધું આ તો જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે બધું શિષ્યો માટે જ કહેવાયું છે, પણ જે જ્ઞાન પ્રદાન કરે છે એમના માટે, એમને માટે કશું નહીં એ કેવા હોવા જોઈએ કોઈ દિવસ નહીં કહેવાનું, એટલે અમને ખબર પડે ને એ કેવા હોવા જોઈએ. એટલે અમે પકડી પાડીએ કે આ ખરેખર એમની પાસે ભણવું જોઈએ કે ન ભણવું જોઈએ એમ. એટલે શ્રોત્રિય, શ્રોત્રિય એટલે આ બહુ મોટું ક્વોલિફિકેશન છે. શ્રોત્રિય એટલે એવા એવા મતલબ એવા વ્યક્તિને જ આપણે આચાર્ય તરીકે જ્ઞાન પ્રાપ્તિ માટે પસંદ કરીએ કે જે બીજા જે એમના ગુરુ પાસે ભણેલા હોય, બસ એ પ્રકારે એની પસંદગી કરવી, અન્ય નહીં. અર્થાત એવું છે કે તમે જોઈ શકો કેટલા શાસ્ત્રમાં કાં તો આવા ઉદાહરણ મળે અથવા તમારા નજરમાં કોઈ હોય કે જેમાં તમે જુઓ કે આ જ્ઞાની પુરુષ છે ખરા, અને મતલબ કે બાળપણથી જ એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, અને એને કારણે તમે એ કોઈ ગુરુઓ પાસે ગયા હોય એવું તમને લાગે નહીં, અને કદાચ નહીં ગયા હોય, આપણને તો ન લાગે બરાબર છે, પરંતુ આવો એમની આ કથાઓ વાંચો ને તમે, એમની એમની કથા એટલે એમની આત્મકથાઓ વાંચો, કોઈકે લખેલી હોય, પોતે કદાચ ન પણ લખી હોય,
अथवा तो उपनिषद में आवा उदाहरण से गर्भे एव एतत् शयानः वामदेवः उवाच। आ गर्भ में शया रही ने, माता ना गर्भ में रही ने जो वामदेव आव बोलिया, शू हूँ तो सूर्य छू ने, हूँ तो मनु छू ने, आ छू ने, ते छू ने, जगत में जे कहीं है हूँ छू ने, भूतकाल में जे हतो ये हूँ ज हतो ने, अने अत्यार वर्तमान में अत्यार हूँ जे कहीं है जगत में बधु हूँ छू ने, भविष्य में पण जे आवे बधु हूँ छू ने, मतलब आ तो ज्ञान तो है ज, पण हजू तो गर्भ में है तो क्या एमने क्यांथी ज्ञान प्राप्त, क्या गुरु पास कशू नहीं। एटले वास्तवनी अंदर आवी रीते तमने कोईक आवा महात्मा नो क्या तो भेटो थी जाए कि जे कशो कोईनी पासे भण्या ना होय पण ज्ञान धरावता होय, तो अने तमने लागे कि आ जीवन मुक्त पुरुष है, आम तो आपणे कोईने मापी न शकीए, आम तो पड़वू ज नहीं, परंतु आटलू तो खरुं कि जे भणावतुं होय आपणने એ અન્ય એના ગુરુ પાસે ભણેલા તો હોવા જોઈએ, અર્થાત સંપ્રદાયની અંદર હું વાત કરું છું સંપ્રદાયની, યથાર્થ એને એને વરેલા હોવા જોઈએ, અને એ લાગે કે આ બસ એ તો એમ કે મને તો સ્વયં એ રીતે જ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, જેમ કે ભગવાન બુદ્ધ એવું કહેવાય છે ને, ભગવાન બુદ્ધ ઝાડ નીચે બેઠા, કોઈ પાસે ગયા હોય એવું કંઈક બહુ ઉદાહરણ નથી મળતું, ઝાડ નીચે બેઠાને આમ ધ્યાન કરતા રહે અને બહુ બુદ્ધ બની ગયા, સિદ્ધાર્થ હતા એમાંથી બુદ્ધ થઈ ગયા, બુદ્ધ એટલે બુદ્ધ ધાતુનો અર્થ છે જાણવું, બુદ્ધ એટલે જ્ઞાની, એટલે આ જે છે સિદ્ધાર્થ હવે ગૌતમ બુદ્ધ થઈ ગયા, વાહ, એટલે પરંતુ એટલે આવી વ્યક્તિઓ જે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો જીનિયસ, આમ તમને લાગે કે કોઈ પાસે કશે ગયા નથી ને આટલું બધું જ્ઞાન કેવી રીતે હોય, જ્ઞાન મતલબ કે એ કેવી રીતે જ્ઞાની આ મુક્ત કેવી રીતે થઈ જાય, એટલે તો એવાને ગુરુ તરીકે પસંદ ન કરી શકાય, એમને જરૂર એમને નમસ્કાર કરી શકાય, એમનો આદર સત્કાર બધું કરવું જોઈએ, પણ એમને ગુરુ તરીકે પ્રાપ્ત ન કરી શકાય, કારણ કે મારા જેવા સામાન્ય વ્યક્તિને કયા તબક્કાઓમાંથી પસાર થઈને હું મોક્ષ સુધી પહોંચું એમને ખબર જ નથી, કારણ કે એ પોતે જ પસાર થયા નથી, એ તો જન્મ્યા ત્યારેથી જ આ જ્ઞાની છે, એટલે તમે કહો તો કે તમને કે હું બ્રહ્મ છું, તમે પૂછો કે પણ મહારાજ હું તો મને તો એમ છે કે હું તો જીવ છું, હું કેવી રીતે જાણું કે હું બ્રહ્મ છું, એના માટે શું કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરું, તું છોડ જીવ ભાવ છોડી દે, તું જીવ ભાવ છોડી દે, તું બ્રહ્મ છે એવું માની લે બસ, હા બીજું વધારે કશું ના કહી શકે, કઈ રીતે તું જીવ નથી ને વગેરે પ્રક્રિયાઓ બધી, કે તું આ શરીર ત્રણ શરીરોથી તું કેવી રીતે વિલક્ષણ છું, અથવા જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ છે એ બધી ખરેખર અને એમાં રહેલો જાગ્રત પુરુષ સ્વપ્ન પુરુષ કે આ રીતે સુષુપ્ત પુરુષ છે એ તો મિથ્યા છે, એ ત્રણેયનું જે અધિષ્ઠાન છે એ આત્મા વાસ્તવમાં સત્ય છે, માટે જીવ પણ મિથ્યા વગેરે કશું જ નહીં, તું છોડી દે જીવભાવ, હું બ્રહ્મ છું એવી રીતે તું પણ જીવભાવ છોડી દે, પણ કઈ રીતે છોડવો, એટલે એની વે કહેવાનો આશય છે કે આ જીનિયસ લોકો પોતે આ બધા તબક્કાઓમાંથી પસાર થયેલા ના હોય ને ત્યારે અન્યને જ્ઞાન પ્રાપ્ત કરાવી ન શકે, કારણ કે પોતે તો સીધે સીધા જેમ આ લોકો કહે કે ગણિતની અંદર ગણિતના બે પ્રકારના ગણિત શાસ્ત્ર ભણતા હોય એમાં બે પ્રકારના હોય શકે સ્ટુડન્ટ્સ, એક હજુ તો ક્વેશ્ચન પહેલાં લખે ત્યાં તો સીધો આન્સર જ બોલે, અને બીજા હોય એ પહેલાં તબક્કાઓમાં થઈને પસાર થઈને છેવટે આન્સર પર પહોંચે, હવે પહેલી વ્યક્તિ ગણિતશાસ્ત્રમાં એટલી બધી જીનિયસ છે એટલે આપણે એને કહીએ કે ભાઈ તે કશું આ બધા તબક્કા ઉપર તે ક્યાંથી આન્સર જાણી લીધો, એ મને ના પૂછું, મને એનો આન્સર ખબર છે બસ, એ તો આ જ હોય આન્સર, એટલે હવે તમે કહો કે ભાઈ મને સમજાવો કે આ આન્સર કેવી રીતે, તો એ તબક્કાઓ તમને બધા ન બતાવી શકે કદાચ, તો એનો એટલે એ તો પછી એનો આશરો ન લેવાય, ગણિતના ગુરુ એને ન બનાવાય, સમજી ગયા તમે, અને ઘણીવાર આવું બને છે કે બહુ જીનિયસ વ્યક્તિઓ હોય છે ને જે તે વિષયમાં એ ઘણીવાર સારા ટીચર નથી હોતી, આવું થાય છે, એનું એટલા માટે વાસ્તવની અંદર આવા જ્ઞાની પુરુષો હોય જીવન મુક્ત પુરુષો હોય અને જેઓના જીવનમાં કોઈ ગુરુ વગેરે ન હોય પણ છતાંય જ્ઞાની મતલબ દેખાય તો એમને નમસ્કાર જરૂર કરવા, પણ એમને ગુરુ ન બનાવી શકાય, એટલે અહીંયા પહેલું કહ્યું શ્રોત્રિય, આચાર્ય શંકરાચાર્યજી કહ્યું શ્રોત્રિય હોવા જોઈએ, શ્રુતાર્થ અર્થ સંપન્ન, શ્રુતિનો જે અર્થ છે એનું એના એને અર્થને એને એનાથી સંપન્ન હોય અને એ પ્રાપ્ત કરવાની એમનામાં ક્ષમતા હોય, એટલે
हमेशा शास्त्र तो हमेशा एक पद्धति नी बात करे, एटले એટલે જ્ઞાન પ્રદાન કરવા માટેની પ્રક્રિયા જે છે એની વાત કરતા હોય છે. આમ તો સામાન્ય રીતે આ આત્મા જે છે એ શબ્દથી ક્યારે પ્રકાશિત જ ન થતો, બરાબર. શબ્દથી જે જે પ્રકાશિત થાય છે એ બધી જ વસ્તુઓ અનાત્મા જ છે. જોઈ લો, બધું જાતિ ગુણ ક્રિયા સંબંધ આ બધા આપણે જોયેલું છે. જાતિવાચક શબ્દો હોય, ગુણવાચક શબ્દો હોય છે ભાષામાં, ક્રિયાવાચક શબ્દો હોય ડ્રાઈવર આતે વગેરે બધું, અને એવું સંબંધવાચક શબ્દો પિતા માતા સસરા વગેરે, આ બધું બધા શબ્દો છે જેનાથી ભાષા બદલી છે. પણ આ બધા શબ્દો જે જેને પ્રકાશિત કરે એ અર્થ બધા અનાત્મા છે. આત્માને શાસ્ત્ર આત્માને પ્રકાશિત કરવાની જરૂર નથી શબ્દ દ્વારા, આત્મા તો સ્વયં પ્રકાશ છે વાસ્તવમાં. એટલે એને કોઈ શબ્દ બોલો તેથી આત્મા સમજાય એવું નથી. કશું શબ્દ બોલતા પહેલાં જ તમે તમારી જાતને ચેતન તરીકે જાણો છો, કશું ન બોલો તો. એટલે વાસ્તવની અંદર હું ચેતન છું આટલું તો એવા શબ્દો બોલવાની જરૂર નથી, તમને ખબર જ છે. એનીવે એટલે શબ્દથી આત્મા પ્રકાશિત થતો જ નથી. તો પછી આત્મા પ્રકાશિત ન થતો તો આત્મજ્ઞાન જ કેવી રીતે થાય? શબ્દથી ન થતો હોય તો પણ શબ્દથી જ પ્રકાશિત કરે છે, શબ્દોથી જ. વર્ષો વર્ષ ક્લાસ જ ચાલે છે, શબ્દથી જ આત્માને પ્રકાશિત કરી શકાય છે. તો આ તો વિચિત્ર વસ્તુ છે. એટલા માટે કહેવામાં આવે છે કે એની એક પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયાનો આશરો લઈ અને એના દ્વારા સંદર્ભ ઊભો કરી. જેમ કે શરીરત્રય વિલક્ષણ છે, આત્મા ત્રણ શરીરથી વિલક્ષણ છે. તો પહેલાં ત્રણ શરીરો શું છે પહેલાં બતાવવું પડે, પછી બતાવવું પડે કે આ શરીર જે છે વાસ્તવમાં તારા માટે જ્ઞાનનો વિષય છે. જે જ્ઞાનનો વિષય હોય તે તું ન હો, તું જોઈ લે એમ કહેવું પડે. દાખલા તરીકે તને અત્યારે અથવા તને જેનો અનુભવ થાય છે, જેનું જ્ઞાન થાય જે પણ, એ તું નથી, તું જો. અત્યારે સામે ઝાડનો અનુભવ થાય છે, આ થાય છે, ઝાડનું જ્ઞાન છે આ છે ને, તો તું ઝાડ છું? ના, નથી. બસ તો હવે એ બધું બરાબર છે. હવે તું અહીંયા દેહ પર આવ, આ સ્થૂળ દેહ. મેં તને જે વાત કરી કે આ સ્થૂળ દેહ એટલે આ, બરાબર. એ સ્થૂળ દેહ જે છે એ તારા જ્ઞાનનો વિષય છે કે તું છું? એ તો હું જ છું, એમાં તમે મને કેમ આવું? એટલે પછી કંઈક જો ભાઈ, અહીંયાથી શરૂઆત કરવી વિવેકની. જો ઝાડ જેનું તને જ્ઞાન પ્રાપ્ત થાય છે તું ન હોવ, તો તને સ્થૂળ દેહનું જ્ઞાન થાય છે કે નથી થતું? પહેલાં આટલું કે આ થાય છે ને મને, હું પહેલાં કાળો હતો ને હવે ગોરો થયો, ફલાણો જાડો હતો ને પાતળો થયો, પાતળો થયો ને જાડો થયો, મારી હાઇટ આટલી વધી, મને પેટમાં દુખાવો છે ને ફલાણું છે ને ઢીકણું છે. તું આ તો 500 પાનાનું પુસ્તક તું તારા વિશે જ લખું છું ને, ઘણી વાર તો તું તારી જાત વિશે બધું લખું છું. હું આ જન્મ્યો ને અહીંયા આ અહીંયા ઉછર્યો ને, તો તું શું કહી? આત્મા સચ્ચિદાનંદ માટે બધું લખેલું છે 500 પાનાનું પુસ્તક? આ દેહ માટે થઈને જ લખેલું છે ને તે. એટલે દેહનું તને સ્પષ્ટ જ્ઞાન છે. મને તારા દેહનું જ્ઞાન હોય એના કરતાં તને તારા દેહનું જ્ઞાન સ્પષ્ટ છે. મને તને આ ઝાડનું જ્ઞાન છે એના કરતાં તને તારા દેહનું જ્ઞાન વધારે છે. ઝાડ વિશે તું 4 વાક્યો લખું છું અને તારા દેહ વિશે તું 500 વાક્યો લખું છું, તો કોનું જ્ઞાન તને સારું છે? દેહનું. અને જેનું જ્ઞાન તને થતું હોય એ તું ન હોવ એ તો આપણે સ્વીકારેલું છે. હા, એ વાત બરાબર છે. તો પછી આ સ્થૂળ દેહ આત્મા છે તું છું કે પછી સ્થૂળ દેહ તારાથી ભિન્ન છે? ના, ભિન્ન છે. એટલે આ રીતે સંદર્ભ ઊભો કરીને બતાવવો પડે કે આત્મા વાસ્તવમાં, આ શબ્દોનો પ્રયોગ કર્યો બધો, સંદર્ભ રચીને આ રીતે બતાવવો પડે. તો પણ તમે ક્યાંથી જાણ્યું મને કહો? તમે આવું આ બેઠા હતા અને આ રીતે કોફી પીતા પીતા વિચાર આવી ગયો કે આવી રીતે વિચાર કરવાનો? ના ના, અમને અમારા ગુરુજીએ કહ્યું. હા, બસ તો આટલી વાત છે. આ શ્રોત્રિય છે જે ગુરુજી પાસે ગયેલો હોય અને ગુરુએ આ રીતે એને સમજાવ્યું હોય કે તારે આત્માને જાણવો હોય, આત્મા સચ્ચિદાનંદને જાણવો હોય, તો આ રીતે તું આ દેહભાવ વગેરેમાંથી મુક્ત થાય. આ પ્રક્રિયા છે. સ્થૂળ શરીરથી તું મુક્ત છું, સૂક્ષ્મ શરીરથી તું મુક્ત છું વગેરે વગેરે, કારણ શરીરથી તું મુક્ત છું, અને આ રીતે તને તારે તારી જાતને જાણવું જોઈએ. જે તું નથી એની વ્યાવૃત્તિ કરવી જોઈએ શબ્દ દ્વારા, એનો નિષેધ કરવો જોઈએ, અને પછી તને બતાવવું જોઈએ કે ખરેખર વાસ્તવમાં તું આ સર્વનું અધિષ્ઠાન છું વગેરે. અને આ રીતે આવી પ્રક્રિયા જે ગુરુઓ વાપરે છે, આવી પ્રક્રિયાને સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાય એટલે બીજું કશું નથી. જે આત્માનું શબ્દો દ્વારા જ્ઞાન ન થઈ શકે એવા આત્માને શબ્દો દ્વારા જ સમજાવવાની કળાને સંપ્રદાય કહેવામાં આવે છે. અને માટે આવું સંપ્રદાયમાં અંતર્ગત રહીને જે આચાર્ય, એને સંપ્રદાય સંપ્રદાયવિત કહેવામાં આવે છે. સંપ્રદાયમાં રહીને
સંપ્રદાયમાં જે હોય આચાર્ય એની પાસે જઈને જે ભણેલા હોય એને ગુરુ બનાવવા જોઈએ, એને શ્રોત્રિય કહેવામાં આવે છે. કારણ કે હવે એ બીજાઓને પ્રાપ્ત કરી બીજાઓને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમર્થ બનશે. એટલે વાસ્તવની અંદર આ એનું કારણ છે એ અહીંયા તમને બતાવવામાં આવે છે. જો સંપ્રદાયના અંતર્ગત ન હોય ને જ્ઞાની હોય ને એના બધા વાક્યો એને મિસ્ટિક કહેવામાં આવે છે. એમના બધા વાક્યો આવા મિસ્ટિકલ હોય છે, એટલે મિસ્ટીરિયસ. એટલે એવું કંઈક બોલે કે આપણને થાય, એટલે આપ મહાન હોય બહુ મહાન, પરંતુ એ જે બોલ્યા એ તમે ના સમજી શકો, એ એકલા જ સમજે, બીજો કોઈ ના સમજે. કે આવું બધું આવું પ્રકારનું વાક્ય બોલે કે તમારે જીવનમાં અનુભવિતા બન્યા વગર જગતનો અનુભવ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે શું અનુભવિતા બન્યા એટલે અનુભવ કરનાર, અનુભવ કર્યા અનુભવ કરનારો ન હોવ અને છતાંય અનુભવ જગતનો થાય, હવે આ કોણ સમજે? આ વસ્તુ આ કોણ સમજે? એ બોલ્યા છે, ખોટું બોલ્યા છે એવું નથી, પણ એ વાક્ય એકલા જ સમજે છે, બીજું કોઈ નથી સમજતું. આપણે કહીએ કે તમે શેના વિશે બોલ્યા છે, કે આત્મા વિશે કહી રહ્યો છું, તમને આત્મજ્ઞાન આપી રહ્યો છું. અનુભવિતા વગર, વિધાઉટ બીઈંગ એન એક્સપિરિયન્સર, અનુભવિતા બન્યા વગર જગતનો અનુભવ કરવાની કળા તમારામાં હોવી જોઈએ. અર્થાત આત્મા વિશે વાત કરે છે, આત્મા અનુભવિતા છે જેની વાત બરાબર જ છે, પણ એટલે આ કઈ રીતે કરવું આ બધું, આને સમજવું કઈ રીતે આ બધી વસ્તુ, તો એ કઈ નહીં. આ છે બસ, મેં તને આત્મજ્ઞાન આપ્યું, તું અનુભવિતા નથી, તું અનુભવનો વિષય નથી, તું આમ નથી, પણ પછી આગળ કશું એ ભલે એમના માટે સ્પષ્ટ હોય તો હોય, પણ આપણને સ્પષ્ટ ના થાય. એનો અર્થ કે આવા પાસે ન જવાય, એનો કહેવાનો આશય એટલો જ છે. એટલે જે આવા ગુરુ જેમના જીવનમાં ગુરુઓ નથી અને છતાં જ્ઞાની દેખાય છે, એ બધા મિસ્ટિક લોકો છે. અત્યારે કેટલાક છે, અત્યારે આ જગતમાંય છે અત્યારે, અને બહુ પોપ્યુલરે હોય, એટલે આવા લોકોથી દૂર દૂર રહેવું, એટલે એમને ગુરુ તરીકે ના રખાય. એટલે ગુરુ સંપ્રદાયવિત હોવા જોઈએ, એ વસ્તુ નિશ્ચિત છે. શ્રોત્રિય એટલે સંપ્રદાયવિત, સંપ્રદાયના અંતર્ગત રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જેમને શાસ્ત્રનું રહસ્ય ખોલવાની કળા હોય, બસ આટલું મુખ્યત્વે શાસ્ત્રનું રહસ્ય ખોલવાની કળા. આ શાસ્ત્રમાં આત્મ વિશે જે બધું કહેવાયું છે, આ બધા મંત્રો, ઉપનિષદના મંત્રો વગેરેની અંદર, કે ભગવદ્ ગીતાના શબ્દ, એ બધાને અનલોક કરવાની કળા હોવી જોઈએ. જેથી કરીને અનલોક શેના માટે કરે છે? જેથી તમે અંદર જે પ્રવેશી શકો, એટલા માટે તાળું ખોલે છે, જેથી તમે અંદર પ્રવેશો અને અને આનંદ કરો. એના માટે શેનો આનંદ? એટલા તો વેદાંતમાં પ્રવેશવાની વાત છે, વેદાંત રૂપી મહેલમાં પ્રવેશવા માટે આજે તાળું બહાર જે છે એ તાળું ખોલવાનું કામ આચાર્યનું છે. અને ભગવાન ભાષ્યકારે તો ત્યાં સુધી કહ્યું, અસંપ્રદાયવિત મૂર્ખવત ઉપેક્ષણીય. અસંપ્રદાયવિત જે છે એની તો ઉપેક્ષા કરવી જોઈએ. ચાલો પછી બીજું વાક્ય, બીજું આ જે ગુરુ પાસે જવાના છે, આ સાધન ચતુષ્ય સંપત્તિ ધરાવનાર, જે જેટલી ધરાવતા હોય એ ગુરુ, જે ગુરુ પાસે જાય છે હવે આ બધું ભણવા માટે, એનામાં બીજું ક્વોલિફિકેશન, એક પતિ ગયું શ્રોત્રિય. પછી ભાષ્યકાર કહે છે, અરે શંકરાચાર્યજી મતલબ કહે છે, અવૃજિનઃ, પાપ રહિત હોવા જોઈએ. એટલે શાસ્ત્રમાં જે બધા મૂલ્યોની વાત કરી હોય એ મૂલ્યોને આધારે પોતાનું જીવન ચલાવતા હોય છે, અધર્મ રહિત હોવા જોઈએ. ત્રીજું છે અકામ હતા, એટલે કોઈપણ પ્રકારની અપેક્ષાઓમાંથી મુક્ત હોવા જોઈએ, અપેક્ષાઓમાંથી મુક્ત હોવા જોઈએ. કયા પ્રકારની અપેક્ષા? જેને ભણાવી રહ્યા હોય એમની પાસે કોઈ પૈસાની અપેક્ષા, કોઈ એમના થકી કોઈ નામના પ્રાપ્ત કરવાની અપેક્ષા, એમના થકી કોઈ કંઈ કીર્તિની અપેક્ષા, આવી કશી અપેક્ષા ના હોય, એને અકામ હતા કે. જેમ કે દાખલા તરીકે ઘણીવાર એવું હોય છે કે ગુરુ કરતાં જે એમની પાસે ભણનાર હોય ને એની નામના વધારે હોય. જેમ કે કોઈક આવી રીતે સ્વામી હોય છે, જેમની પાસે ભણવા માટે કોઈ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જતું હોય, મોટો આ દેશનો મોટો ઉદ્યોગપતિ ત્યાં ભણવા જતું હોય, અથવા કોઈ બહુ મોટો પોલિટિશિયન, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કે ઇવન રાષ્ટ્રપતિ, કે ઇવન વડાપ્રધાન જતા હોય એમના ગુરુ હોય, તો ગુરુ એટલા પ્રસિદ્ધ નથી, પણ જે શિષ્ય છે બહુ પ્રસિદ્ધ હોય, આવું તો બહુ છે. તો પછી આ ગુરુઓ લાભ લે શું?
કે જ્યાં ત્યાં જાય ને ત્યારે કે મારે અમારો અમારા ક્લાસમાં પેલા ફલાણા આવે છે, અમારા ટી એ મારો શિષ્ય છે, તમારે કંઈ કામ હોય તો કહેજો. એટલે આવા પ્રકાર આ ન ચાલે. અથવા જુઓ કે આ આની પાસે ધન વધારે છે તો એના તરફ વધારે થોડો જોક રાખે, એ ક્લાસમાં હંમેશા આવે એનું ધ્યાન રાખે, એ ક્યારેય જતા ના રહે, અને એવા એવું બોલે કે જેથી કરીને ન જાય. સમજાવું છું હમણાં. એટલે વાસ્તવની અંદર આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખો ને, જે તમારી પાસે ભણવા આવે છે એ કેટલું ધન ધરાવે છે, કેટલો પ્રતિષ્ઠિત છે, કેટલી એની કીર્તિ છે, મતલબ કેટલી નામના વગેરે છે, આ બધી વસ્તુઓને તમે ધ્યાનમાં રાખો. ટીચરની વાત ચાલે છે તો પછી તમે આ જ્ઞાન જે ઉપદેશ છે એને તમે ન્યાય ન આપી શકો, કારણ કે તમારે એ બધાને ગુમાવવા નથી. કોઈ ધનિક વ્યક્તિ છે એને તમારે ગુમાવવા નથી, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ તમારે ત્યાં આવે છે એને ગુમાવવા નથી. અને માટે તમે એવું બોલો કે જેથી કરીને એ ખુશ રહે, અને એમાં તમારે ઘણીવાર સહેજ ફેરફાર કરવો પડે. એની હું તમને વધારે આ સમજાવું. દાખલા તરીકે આમાં શું છે કે જે પણ જે આવતા હોય છે ને ભણવા માટે, એ સામાન્ય રીતે કોઈકને કોઈક બેકગ્રાઉન્ડવાળા તો હોય છે, એટલે કોઈ ભક્તિ કરતું હોય ને આવ્યું હોય, કોઈ યોગમાં રત હોય ને આવ્યું હોય, બધું બહુ બને છે. અથવા કોઈ બીજી કોઈ ફલાણી જગ્યાએ જતું હોય અને અહીંયા આવે, અને કોઈ કહું કે અહીંયા જાઓ ને, આવું ભગવદ્ ગીતાનો ભણાવવા આવે છે અહીંયા વિદ્યાનગરમાં, તો તમે જાઓ અને એ બહુ સારું છે આમ તેમ ફલાણું ઢીંગણું, એટલે આવે. પણ આ બધાનું પોતાનું બેકગ્રાઉન્ડ છે. અને ઘણીવાર આ સત્યનું પ્રતિપાદન કરતા હો અને કહો કે તમે ભાઈ આ મોક્ષ એ તો પ્રાપ્ત વસ્તુ છે, તું મુક્ત જ છું ખાય, તારે જાણવાની જરૂર છે, તું આ ડ્રોપ કરી દે કે હું બંધનમાં છું, આ વસ્તુ ખાલી ડ્રોપ કર, અને એ બંધનમાં છું એ પ્રકારના ભ્રમની નિવૃત્તિ માટે જ્ઞાન જ પ્રાપ્ત કરવું પડે. કારણ કે ભ્રમ તો હંમેશા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય, અને માટે બીજું કોઈ સાધન કામ ન કરે, ભક્તિ વગેરે કામ ન કરે, યોગ વગેરે કામ ન કરે, આ બધું પાછું કહેવું પડે. ખાલી કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય એટલું ન બોલાય, અન્ય સાધનો જે છે એની મર્યાદા છે, સીધે સીધો મોક્ષ પ્રાપ્ત કરવા માટે એ પાછું બતાવવું પડે. હવે એ પ્રકારે રજૂ કરવાનું હોય ત્યારે જુએ કે પેલી વ્યક્તિ જે આવી છે એ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, પણ એણે તો જીવન એ તો બહુ ભક્ત છે મહાન ભગવાનનો, અને માટે હું ભક્તિનું અત્યારે ખંડન કરીશ તો એ કાલથી નહીં આવે. એટલે પછી આમ તેમ કરીને બોલે, ભક્તિ વિશે આમ બોલે થોડું બધું, ભક્તિ એમ બહુ સરસ સાધન છે, પરંતુ છતાંય જ્ઞાન જ પ્રાપ્ત કરવું જોઈએ, અને ભક્તિને છોડવી ન જોઈએ આમ તેમ કે આમ તેમ. એટલે બીજા બધા, એટલે સત્યનું પ્રતિપાદન કરવાનું હોય, સત્ય એટલે શું, 1+1=2, 1+1 એટલે 2, ત્યારે વાસ્તવની અંદર આ પ્રકારે, એનો અર્થ કે સત્યના પ્રતિપાદન માટે જે વસ્તુની આવશ્યકતા હતી એનેથી તમે દૂર રહ્યા, અને એ રીતે વાસ્તવની અંદર આજે છે એ સત્ય કહેવા માટે વાસ્તવમાં એનામાં એવી શું છે ને કે કરેજ, હિંમત હોવી જોઈએ કે ભાઈ એ નહીં, કદાચ આવે ને કદાચ એને ખરાબ લાગી જાય તો લાગી જાય, પણ આ વસ્તુ તો મારે કહેવી જ જોઈએ. અને એટલા માટે સામાન્ય રીતે એના જે આ જ્ઞાન પ્રદાન કરનારા જે હોય એ સામાન્ય રીતે સંન્યાસી હોય. એટલા માટે કારણ કે એને બીજી કોઈ એષણા નથી, કોઈની પાસેથી પૈસાની એષણા, કોઈની પાસેથી કંઈ બીજી એષણા, આવું એષણા હોય ને પછી તમે જ્ઞાન પ્રદાન કરતા હોવ સંન્યાસ લઈને, તો એ કંઈ બહુ એને પોતાને ફાયદો નથી. કોઈ એષણાઓ અને સંન્યાસ જોડે ન જાય, અને માટે સંન્યાસી જે એષણામાંથી મુક્ત બન્યો છે, વિત્તની એષણા ને આ એષણા, એષણા એટલે આ બધી પરબળ ઈચ્છા કે પેલો મારો શિષ્ય રહે અને ફલાણા એ જતો રહેશે તો મારે ઘણી મોટી ખોટ થઈ જશે, લોકો કહેશે આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ તમારા ત્યાંથી જતી રહી માટે તમારામાં જ કંઈક ખામી હશે આમ તેમ ફલાણું ઢીકણું, આવું બધું ભય રાખીને ભણાવતો પછી તમે એ ભણાવે શું, ભણાવે શું? એટલે એ કહ્યું અકામ હતઃ, એટલે જે કામરહિત છે અર્થાત ભય રહિત છે, આ પ્રકારના ભયમાંથી જે મુક્ત છે. અને સત્યના પ્રતિપાદન માટે કડવું ના બોલે પરંતુ સ્પષ્ટપણે બતાવે, અને ત્યારે પેલો અત્યંત ભક્તિ કરનારો વ્યક્તિ છે એને કદાચ ખરાબે લાગે અને એને થાય કે આ તો પછી મારે તો અહીંયા નથી આવવું હવે, તો એ ન પણ આવે અને તો પણ એ ગુમાવવાની તૈયારી હોવી જોઈએ, એવા આચાર્ય હોવા જોઈએ. અને પછી આગળ કહે છે બ્રહ્મવિત્તમઃ વગેરે જે છે એ આપણે આવતી વખતે જોઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः.
हरि ओम।